નમસ્કાર. મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, વિષય શિક્ષક વિનય સિલુ. મિત્રો, ગત વિડીયોમાં આપણે પૃથ્વીનું પરિભ્રમણ અને ધરીભ્રમણ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે લાંબા ટૂંકા રાત્રિ દિવસ વિશે માહિતી મેળવીશું. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તે અને તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ લાંબા રહે છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકા રહે છે. બંને વૃત્તો વિરુદ્ધ ગોળાર્ધમાં છે. આકૃતિ 2.7માં લાંબા અને ટૂંકા રાત્રિ દિવસમાં 90 અક્ષાંશ ઋતુ પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દેખાય છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, કર્કવૃત, વિષવવૃત અને મકરવૃત, હવે ત્રાંસા પડે છે ઉત્તર ધ્રુવમાં આર્કટિક વૃત્ત અને દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિક વૃત્ત પર. બીજી આકૃતિમાં મિત્રો અહીંયા જોઈ શકાય છે કે પૃથ્વી ચક્કર લગાવે છે સૂર્યની આજુબાજુ, તો રાત દિવસ અને મહિનાઓ વાઇઝ રાત દિવસ ક્યારે લાંબા ક્યારે ટૂંકા એની માહિતી આપણે જોઈ શકીએ છીએ. તેથી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિતિ એકબીજાથી વિરુદ્ધ રહે છે. આકૃતિ જોઈ નીચે પ્રમાણેના પ્રશ્નોના ઉત્તર આપો. 21મી જૂને કર્કવૃત પર અજવાળું કેટલા કલાકનું રહેતું હશે? કર્કવૃત પર મુખ્યત્વે કઈ ઋતુ અનુભવાતી હશે? 21મી જૂને દિવસ અને રાતની લંબાઈની સ્થિતિ શું હશે? 21મી માર્ચ અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર શું થશે? તો મનોમંથન કરીએ મિત્રો કે આ પ્રશ્નોનો જવાબ શું હોઈ શકે. હવે આવે છે ઋતુઓ. પૃથ્વી પોતાની ધરી એક જ દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વારાફરતી ઉત્તર ધ્રુવ સૂર્યની સામે આવે છે. સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે પડે છે. આમ થવાથી જ દિવસ રાતની લંબાઈમાં તફાવત પડે છે. જેમ વર્ષ થાય છે તેમ વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. એટલે કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ હોય તે વિસ્તારમાં ઉનાળો અને જ્યાં ઓછો સૂર્યપ્રકાશ હોય તે વિસ્તારોમાં વધારે શિયાળો અનુભવાય છે. 21મી માર્ચ થી 23મી સપ્ટેમ્બર ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. ઋતુ પરિવર્તન માનવ જીવનની સીધી અસર કરનારી ઘટના છે. મિત્રો, આપણે તો ઋતુથી પરિચિત છીએ કે ત્રણે ત્રણ ઋતુ એ માનવ જીવનમાં કેટલી અસર પહોંચાડે છે. હવે આકૃતિ 2.8માં પૃથ્વીની વાર્ષિક ગતિ, પરિક્રમણની ગતિ, તે પ્રમાણે એની ધરી પણ જોઈ શકાય છે અને એની પરિક્રમા પણ જોઈ શકાય છે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, 21મી જૂન સૌથી લાંબો દિવસ, ત્યારથી શરૂ કરી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને દિવસ રાત સરખા એટલે કે સપ્ટેમ્બરના સમયે, ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જો 22મી ડિસેમ્બર ટૂંકો દિવસ છે. ત્યારબાદ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દિવસ રાત ફરી પાછા સરખા, એટલે સપ્ટેમ્બર અને માર્ચમાં દિવસ રાત સરખા હોય છે. એપ્રિલ, મે અને જૂનથી પાછો જૂનનો સમયગાળો ચાલુ થાય છે. એટલે કે વાર્ષિક આખી જે ગતિવિધિ છે તેની તમને માહિતી આપી. હવે મિત્રો, નોર્વેમાં મધ્યરાત્રિનો સૂર્ય કેવો હોય છે તેનો આપણે વિડીયો જોઈશું. તમારી સમક્ષ જે વિડીયો છે તે નોર્વે નો છે. યુરોપના નોર્વે દેશમાં 2 મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી, એટલે કે સૂર્યાસ્ત થતા થતા સૂર્યોદય થઈ જાય છે અને નોર્વેમાં રાત્રિના 12 વાગે પણ સૂર્ય જોવા મળે છે. મિત્રો, આ નોર્વેનો વિડીયો છે, તમે જે જોઈ રહ્યા છો તે જોઈ શકો છો. સૂર્યની સ્થિતિ જે અલગ અલગ સમય દરમિયાન બતાવવામાં આવી છે.
તેમ કહેવામાં આવે છે કે નોર્વેમાં રાત્રિના 12 વાગે પણ સૂર્ય જોવા મળે છે. મિત્રો વિચારો કે કેવો નજારો હશે કે જ્યાં રાતના 12 વાગે સૂર્ય જોવા મળે છે. આમ તો પૃથ્વી ઉપર આ એક અજાયબી કહેવાય, પણ ઈ વાતાવરણની આવી પરિસ્થિતિના કારણે કે જે બી ભૌગોલિક પરિસ્થિતિના કારણે ત્યાં સૂર્ય રાતે પણ જોવા મળે છે. કેટલું સુંદર વાતાવરણનો નજારો જોવા મળે છે આ વિડીયોમાં. મિત્રો અહીંયા પાઠ પૂરો થાય છે અને ફરી પાછા એક નવા વિડીયો સાથે આપણે માસાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં મળીશું. અસ્તુ.